આજે જામનગરના આકાશમાં એક અદ્ભુત ખગોળીય ઘટના બની હતી. બપોરે 12:49 સૂર્ય બરાબર મધ્યમાં આવતા પડછાયાઓ ગાયબ થઈ ગયા હતા. થોડીક સેકન્ડની આ અલૌકિક ઘટનાને નિહાળવા જામનગર ખગોળ મંડળે ખાસ વ્યવસ્થા કરી હતી. કોરોનાને કારણે મેયર કમિશનર સહિતના હોદ્દેદારો અને મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આ ઘટનાનું નિદર્શન યોજાયું હતું. આજ રોજ 4 જૂનના એક ખગોળીય ઘટના હતી અને આવી જ ઘટના પછી 8 જુલાઈ પણ બનવાની છે. એને નો શેડો ડે તરીકે આપણે જાણીએ છીએ કે એ સમય એવો છે કે રાઈટ 12:49 આપણો જે પડછાયો છે તે શૂન્ય થઈ જાય છે અને સાવ ઓછો નહીવત થઈ જાય છે. એટલે આ એક ખગોળીય ઘટનાનું નિર્દેશન આજરોજ અમારા મહાનગરપાલિકા અને ફાયર શાખામાં ખગોળ વિજ્ઞાન દ્વારા યોજવામાં આવ્યું હતું. એનો અમે બધાએ નિરીક્ષણ કર્યું અને આવા જે કાર્યક્રમો યોજીને ખગોળ વિજ્ઞાન પ્રત્યે લોકોની જાગૃતિ, ખાસ કરીને બાળકોની જાગૃતિ રહેવા માટેનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે આ બધી જે ખગોળીય ઘટના છે એ બિલકુલ ટાઈમ ટુ ટાઈમ સેકન્ડ અને મિનિટની ગણતરીઓ સાથે હોય છે. એટલે આપણું આ વિજ્ઞાન તો, જો કે ભારતીય સંસ્કૃતિએ, ખગોળ વિજ્ઞાન ભારતીય સંસ્કૃતિએ દુનિયાને આપ્યું છે, પણ આ બધી ઘટનાઓને આપણે અંધશ્રદ્ધા સાથે ન જોડીએ અને આ બધી ઘટનાઓ વૈજ્ઞાનિક છે અને થોડી ઘટનાઓ એની સાથે આપણે ધાર્મિક એને જોડી છે. એટલે એક આ પ્રયાસ રૂપે આવી ખગોળીય ઘટનાનું વખતો વખત આપણે નિર્દેશન કરી અને લોકોમાં એ બાબતે અને બાળકોમાં એ માટેની જાગૃતિ કરવાનો અમે એક પ્રયત્ન કર્યો. મારું નામ અમિત વ્યાસ છે, ખગોળ મંડળનો હું સભ્ય છું અને અત્યારે જે ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલા છે, કેમેરોના 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે, અમે લોકોએ બનાવેલા છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે ઝીરો શેડો દે, કે જેને આપણે કહી શકીએ કે તમારો પડછાયો થોડીક ક્ષણો માટે ગાયબ થઈ જાય, એનું કારણ એ કે સૂરજ છે એ આપણા અક્ષાંશ ઉપર બરાબર 90 ડિગ્રી એ માથા ઉપર વર્ષમાં 2 વખત આવે, એમાં આજનો દિવસ જામનગરના અક્ષાંશ માટે 4 જૂન છે અને 8 જુલાઈએ પાછું ફરીથી આ ફિનોમિના થશે. વર્ષમાં 2 વખત આ ઘટના બને અને આ ઘટના ફક્ત કર્કવ્રત અને મકરવ્રત વચ્ચેની જેટલી જગ્યા છે એના ઉપર જ આ અનુભવ કરી શકાય, એની ઉપર કે એની નીચે આપણે અનુભવ કરી શકીએ નહીં ક્યારેય પણ, કારણ કે એની ઉપર કોઈ દિવસ સૂરજ છે એ અક્ષાંશ ઉપર 90 ડિગ્રી ક્યારેય આવી જ ન શકે. સમગ્ર વિશ્વમાં નહીં, જેમ મેં કીધું એ પ્રમાણે કર્કવ્રત અને મકરવ્રત એટલે કે ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોનની વચ્ચે આવતી જેટલો ભાગ છે, આ દર વર્ષે 2 વખત થાય.